ને મિત્રો, મજામાં જીકેની શ્રેણીને આગળ લઈ જતા સમાજશાસ્ત્ર ધોરણ 12ની અંદર જે સંચાર, એમાં મુદ્રિત માધ્યમ, આધુનિક સમૂહ સંચાર માધ્યમની અંદર મુદ્રિત અત્યાર સુધી આપણે વિજાણુ જોયા. તો મુદ્રિત માધ્યમમાં પ્રશ્નો કેવા પૂછાય કે પ્રિન્ટિંગ પ્રેસ કોણે શોધ કરીને, કયા શહેરમાં થઈને, કઈ સાલમાં થઈને, ભારતમાં વર્તમાનપત્ર ક્યારે શરૂ થયું ને, તો આવું ઘણું બધું પૂછાય. પીટીઆઈનું ફૂલ ફોર્મ શું, પીટીઆઈ ક્યારે સ્થાપના થઈ, તો મિત્રો વર્તમાનપત્ર છે એ સંચારનું કયું માધ્યમ, સમાચારપત્રો કેટલી કક્ષાએ કામ કરે, આવા બધા પ્રશ્નો, અને ખાસ કરીને તારીખ પૂછે ને ત્યારે આપણને બહુ મુશ્કેલી થાય. એમ એટલે એમ પૂછે કે ભાઈ પીટીઆઈની સ્થાપના કઈ તારીખે થઈ, તો સ્વાભાવિક છે કે બધું ભેગું થઈ જાય. અને મિત્રો એટલે જ આપણે પ્રયાસ કરીએ છીએ કે જો વાર્તા દ્વારા જો આપણે કામ કરીએ તો પરફેક્ટ લખી શકીએ, આપણા પૂરેપૂરા માર્ક્સ મળે, કદાચ ટૂંક નોંધ પૂછે તો પણ ઝડપથી કંઈ મુશ્કેલી વિના કરી શકીએ, અને એટલે જ બધા આનંદથી કામ કરી રહ્યા છે. તો આજની જે વાર્તા છે એનું નામ છે 15ની અંદર પ્રિન્ટેડ બર્ગર. શું વાત છે, પ્રિન્ટેડ બર્ગર ને 15ની અંદર, 15 રૂપિયાની અંદર. તો આ તો વાર્તા મજા આવે એવી છે, પણ મિત્રો વાર્તા સાંભળવાની સાથે સાથે તમારે યાદ રાખવાનું કે છેલ્લે તમારી 15 ગુણની ટેસ્ટ પણ લઈશ, અને એ ટેસ્ટમાં તમારે જરૂરથી મને કોમેન્ટ્સમાં લખવાનું કે કેટલા માર્ક્સ આવ્યા. તો આર યુ રેડી? તો વાર્તાનું શીર્ષક છે 15ની અંદર પ્રિન્ટેડ બર્ગર. તો બર્ગરની પ્રિન્ટેડ કિંમતવાળું અને 15ની અંદર, એટલે પહેલાં તો એવું થયું કે 14 રૂપિયા ચાલશે, તો જવાબ મળ્યો ના, 14 રૂપિયા ચાલશે. હા, આ થોડું વિચિત્ર લાગ્યું. પ્રશ્ન એવો છે કે 14 રૂપિયા ચાલશે, જવાબ છે ના, અને પાછું 14 રૂપિયા ચાલશે. તો મિત્રો અહીંયા 14 રૂપિયા ચાલશે બે વાર, એટલે છે કે બીજા જે ચાલશે, પહેલું જે ચાલશે છે ને 40 પૈસા છે. તો 14 રૂપિયા ને 40 પૈસાવાળો બર્ગર, તો આ તો બહુ મજા આવે એવું છે. તો એ બર્ગરની વિશેષતા શું છે મિત્રો? બર્ગરની વિશેષતા એ છે કે અહીંયા એક સરસ મજાનું મશીન છે કે જેમાં તમે ગોટાવાળો બર્ગર નાખો, મશીનમાં જાય, બાર પ્રિન્ટ થઈને 14.40 હે ને, આવું પ્રિન્ટ થઈને બર્ગર બહાર આવે, મજા આવી જાય ને. ગોટાવાળો બર્ગર આમાં પ્રેસમાં નાખો, બહાર નીકળી પ્રિન્ટ થઈ 14.40નો સરસ મજાનો બર્ગર મળી જાય. તો મિત્રો આ તો મજા આવે એવું છે, પણ મિત્રો તમને લોકોને ખબર છે કે વાર્તામાં આપણે કંઈક શીખી જ રહ્યા છીએ. તમે તરત કહેશો કે શું શીખવાનું છે, તો ગોટાવાળો બર્ગર. તો મિત્રો તમે સાચા છો કે અહીંયા જે પ્રિન્ટિંગ પ્રેસ દેખાડ્યું છે તો એમાં કોઈનું નામ હશે, તો ગુટેનબર્ગ. તો યાદ રાખી લેશો ને, ગુટેનબર્ગ એણે જ શોધ કરેલી પ્રિન્ટિંગ પ્રેસની. તો મિત્રો પ્રિન્ટિંગ પ્રેસ દેખાઈ રહ્યું છે અને કોઈ એક માણસ ઊભો કંઈક જોર લગાવે છે, તો આ જોર લગાવતો મેન પણ છે. તો મિત્રો એમને તો બર્ગર પ્રિન્ટ નથી થવાનું, તે જોર લગાવતો મેન, યસ, તો જોર ને મેન ઉપરથી તમે લોકો સાવ સાચા છો. જર્મનીની અંદર આ શોધ થયેલી. તો ફરીથી મિત્રો તમને બે વસ્તુ યાદ રહી, ગુટેનબર્ગ અને જર્મની. તો આ 14.40 ઈ શું છે, તો યસ 1440. તો મિત્રો સાલ પણ તમને યાદ રહી ગઈ છે, 1440. તો હવે તમને પ્રિન્ટિંગ પ્રેસ છે એ કોણે શોધ્યું, ક્યાં શોધાણું અને કઈ સાલમાં શોધાણું બધું યાદ છે. તો આગળ જઈએ, વાત એવી થઈ કે આવું સરસ હોય ભારતમાં તો આવવું જ જોઈએ, તો ભારતમાં લઈ આવવાના જ છે. તો શું થાય છે જોઈએ. મિત્રો ભારતમાં આવે એટલે તરત ખબર પડી ગઈ વર્તમાનપત્રમાં કે ભાઈ સરસ આવી રહ્યું છે, અને અહીંયા થોડુંક વિશેષ જોઈ, ત્યાં જેવું બર્ગર ન ચાલે, એટલે જામ છે ને એ બહુ અગત્યનું, ભાઈ જામ એની અંદર હોવું જોઈએ. અને એક થોડીક અતિ તકલીફ કે હિચકી આવે એવું હતું, પણ જામ છે એ અગત્યનું છે. તો મિત્રો ત્રણ વસ્તુ, જામ, અગત્યનું, હિચકી, એટલે કે 3 રૂપિયા ભલે વધારે લઈ લઈએ, તો 14 રૂપિયા હતા ને એ 14 ના 3 17 રૂપિયા ભલે થઈ જાય, અને પૈસા ડબલ લઈ લઈએ, તો એવા 40 પૈસા હતા તો ભલે 80 પૈસા લઈ લઈએ. તો મિત્રો હવે 17.80 થાય છે, કંઈ વાંધો નહીં ને. તો એક વાત છે કે તમે રોજે રોજ માગશો તો એ મળવાનું નથી, કારણ કે એ સપ્તાહમાં એકવાર મળવાનું છે. બીજું કે તમારે જોતું હોય ને તો તમારે મેસેજ કરવો પડશે, ગીવ મી બેંક, એવું બધી ખબર નહીં, બેંક બેંક કેમ હશે ખબર નહીં, પણ ગાઝે એવો અવાજ સાથે તમારે આ લેવાનું છે. તો ગીવ મી મેસેજ સાથે તમારે ત્યાં જઈને કહેવાનું કે ગીવ મી, પછી બેંક અને ગાઝે. તો મિત્રો અહીંયા 3 વસ્તુ તમે જુઓ છો કે સપ્તાહ છે, બેંક છે, ગાઝે છે. તો યસ તમે સાચા છો, તમને પકડાઈ ગયું છે, બંગાળ ગેઝેટ, અને સપ્તાહમાં એકવાર આવતું હતું. બીજું અંગ્રેજીમાં ગીવ મી એટલે બોલતા હતા કે અંગ્રેજીમાં છપાતું હતું, અને
એ ક્યારે શરૂઆત થઈ? તો 1780માં. તો તમે કહેશો સાહેબ આ જામ ને અગત્ય ને હિચકી એ શું છે? બિલકુલ સાચું છે કે એ કોણ કોણે શરૂઆત કરી, તો એનું નામ છે જેમ્સ અગસ્ત હાકી. ફરીથી, જામનું જેમ્સ, અગથી એટલે અગસ્ત અને હાકી, તો બિલકુલ સાચું છે. તો હવે તમારી પાસે સાલ પણ યાદ છે, 1780માં વર્તમાનપત્ર ભારતની અંદર શરૂઆત થયું, જે સાપ્તાહિક હતું, અંગ્રેજીમાં હતું, નામ પણ બંગાળ ગેઝેટ, એ પણ બધું યાદ રહી ગયું છે, અને 1780 પણ યાદ રહી ગયું છે. અને કરનાર કોણ હતું? તો જેમ્સ અગસ્ત હેકી. હવે વાત એ છે કે પ્રિન્ટેડ પેપર ડિસ ઉની છે, સ્વતંત્ર રીતે ચેક કરવાની છે, એ શું છે વળી? તો મિત્રો, જે પેપર ડિશમાં આપી છે એ જો ઊની હોય તો કોઈ સવાલ નથી, તમે પેપર ડિશ જ ઊની છે તો બર્ગર પણ ઊન જ હશે, તો સ્વતંત્ર રીતે તમે ચેક કરી શકો છો. પણ જો કોઈ બહાર વયું ગયું તો પછી એ તો ફિનિશ થઈ જશે, પતી જશે. મિત્રો, અહીંયા પણ એવી જ કંઈક વાત છે કે અહીંયા ઊની છે, ઊની એટલે UNI, એવું અંગ્રેજીમાં મેં પેલું સ્પેલિંગ કર્યું છે. તો અહીંયા UNI એ શું છે? તો મિત્રો, એ યાદ રાખજો, યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા. તો સ્વતંત્રતા પછી આ ન્યૂઝ કંપની કે જેનું કામ છે સમાચાર આપવા, તો UNI. પછી મિત્રો, અહીંયા પતિનો પણ સ્પેલિંગ મેં PTI કર્યું છે. તો PTI શું છે? તો પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. તો મિત્રો, પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ? તો આપણે ખબર છે કે સ્વતંત્રતા ક્યારે મેળવી? તો સ્વતંત્રતા આપણે ખબર છે 15 ઓગસ્ટ 1947, અને અહીંયા 12 છે ને, 12 દિવસ ઉમેરી દીધું. તો 15 ઓગસ્ટ 1947, એમાં જો તમે 12 દિવસ ઉમેરો તો 15 ને 12 27, તો 27/8/1947. તો મિત્રો, જ્યારે કોઈ PTIનું પૂછે કે PTI છે ક્યારે સ્થાપના, મતલબ ક્યારે શરૂઆત થઈ, બરાબર, તો એની જે સ્થાપના છે એ તમને હવે બરાબર યાદ છે કે PTIની સ્થાપના 27 ઓગસ્ટ 1947, કારણ કે આપણે સ્વતંત્રતા ક્યારે મેળવી? 15/8/1947, એને 12. તો મિત્રો, વાત એટલી જ છે કે આવું બધું યાદ રાખશું. અને કોઈ કહેશે કે ભાઈ અમારે દરરોજ જોતું હોય તો ખાલી જવાબ એવો મળી જાય તો કાલે આવજો. તમને ખબર છે કે કાલે આવજો અને દૈનિક, તો કાલે અને દૈનિક ઉપરથી તમે યાદ છે કે દૈનિક જે ભારતનું સૌ પ્રથમ ક્યારે શરૂ થયું, તો એ કાલે, એટલે કે કલકત્તા ગેઝેટ એવું નામ હતું. તો યાદ રહી જશે કે ભારતનું સૌ પ્રથમ દૈનિક કયું વર્તમાનપત્ર, તો એ છે કલકત્તા, કાલે ઉપરથી યાદ રાખીએ, કલકત્તા ગેઝેટ. મિત્રો, યાદ જ છે ગોટાવાળો, ગુટેનબર્ગ, પ્રિન્ટિંગ પ્રેસ, જર્મન 1440માં, ભારતમાં 1780માં, વર્તમાનપત્ર કોણ? તો કે જેમ્સ અગસ્ત હાકી. સાપ્તાહિક હતું, અંગ્રેજીમાં હતું, નામ હતું બંગાળ ગેઝેટ, UNIની સ્થાપના થઈ, PTIની સ્થાપના થઈ, PTIની તારીખ પણ યાદ છે 27/8/1947, પ્રથમ ભારતનું દૈનિક તો કલકત્તા ગેઝેટ. ને જો હવે રેડી હોય તો પ્રશ્નો તરફ જઈએ, પણ એ પહેલાં હજી એક નજર કરી લો, જેથી કરીને આપણે પૂરેપૂરા માર્ક્સ લેવા છે, 15એ 15, હે ને, 15ની અંદર આપણે માર્ક્સ નહીં, 15એ 15 લેવા છે. ચિત્ર મિત્રો હવે આપણી કલ્પનામાં જોડાઈ ચૂક્યા છે, ગોટાવાળો બર્ગર, યસ, ગુટેનબર્ગ, જર્મન, પ્રિન્ટિંગ પ્રેસ, જે છાપકાની ટેકનોલોજી જે શરૂઆત થઈ 1440, 1780 ભારતમાં, 3 રૂપિયા વધુ, 14/17 કર્યા, બરાબર, પૈસા ડબલ, 40/80 કર્યા. તો ભારતમાં વર્તમાનપત્રની શરૂઆત, જામ અગત્યનું હિચકી, યસ, તો જેમ્સ અગસ્ત હાકી યાદ રહી ગયું છે, સાપ્તાહિક હતું, અંગ્રેજી છે, બંગાળ ગેઝેટ છે, તો સ્વતંત્ર, બાર, જાઓ, પતિ, યસ, PTI, પછી 27 ઓગસ્ટ પણ તમને યાદ જ છે, ઉની અને તો UNI એ પણ યાદ છે, અને કાલે દૈનિક તો કલકત્તા દૈનિક, જે ભારતનું સૌ પ્રથમ દૈનિક વર્તમાનપત્ર. જી હા મિત્રો, ઉની એટલે UNI, તો UNIનું ફૂલ ફોર્મ કદાચ પૂછે તો આવડે છે, યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા. મિત્રો, આ લોકો 4 કક્ષાએ કામ કરતા. શું કામ ખબર? 4 કક્ષાએ, કે આપણે અહીંને પણ જો તમે વર્તમાનપત્રમાં નજર કરશો ને તો 4 વસ્તુ હોય જ છે, કે જેમ કે હાવ સ્થાનિક સમાચાર હોય, જેમ કે જામનગરનું કોઈ ન્યૂઝપેપર હોય તો એમાં જામનગરના સમાચાર હોય જ, પણ સ્થાનિકની સાથે સાથે પ્રાદેશિક હોય. પ્રાદેશિક મતલબ કે ગુજરાત, આખો ગુજરાતી આપણો પ્રદેશ કહેવાય,
સૌરાષ્ટ્ર અથવા ગુજરાત, તો જે રીતે વર્તમાન પત્રનું પેલું હોય, એટલે એક તો પ્રાદેશિક આવે, સાથે સાથે એક બીજી વસ્તુ પણ છે કે એમાં થોડા વિસ્તારના રૂપે, મતલબ કે પૂરા રાષ્ટ્રના સમાચારનું પણ પ્રાધાન્ય હોય, તો જે મહત્ત્વના જે સમાચાર છે રાષ્ટ્રના એ પણ આવતા હોય, અને એનાથી આગળ કે આંતરરાષ્ટ્રીય જે બહુ મહત્ત્વના સમાચારો તો આંતરરાષ્ટ્રીય પણ આવતા હોય છે. તો મિત્રો, આ ચાર કક્ષા સામાન્ય રીતે વર્તમાન પત્રમાં હોય છે. ફરીથી, એક સ્થાનિક હોય, પ્રાદેશિક હોય, રાષ્ટ્રીય હોય અને આંતરરાષ્ટ્રીય કક્ષા. તો આ પણ આપણે યાદ રાખશું. મિત્રો, મને એક થોડીક વધારાની વિશેષ વાત કરવાની પણ ઈચ્છા થઈ કે જે કદાચ ટેક્સ્ટબુકમાં નથી બારમામાં, પણ તમને એક્સ્ટ્રામાં આટલી વસ્તુ યાદ રાખજો કે જે આ 1780 છે એમાં પણ જો ડેટની વાત આવે કે તારીખ કઈ, તો તમે એવી યાદ કરજો કે પ્રજાને સત્તા એટલે કે 26 જાન્યુઆરી, એમાં 3 દિવસ વધારવાના છે, તો 26માં 3 દિવસ એટલે 29 જાન્યુઆરી, તો 1780માં 29 જાન્યુઆરી એવું પણ તમે યાદ રાખી શકો છો. તો બસ, નામ તો ધ બંગાળ ગેઝેટ એવું હતું મિત્રો, એને કલકત્તા જનરલ એડવર્ટાઇઝર એમ પણ કહેતા, અને હિકીસ ગેઝેટ એવું પણ કહેતા, કારણ કે હિકી નામ હતું ને, તો આ રીતે પણ ઓળખાતા. આ ત્રણેય નામ એક જ છે પણ આ રીતે પણ ઓળખાતા. તો મિત્રો, મને લાગે છે હવે બિલકુલ તમે તૈયાર છો અને આપણે 15-15 પ્રશ્નના તમને જવાબ આવડી જ જવાના છે. મિત્રો, ક્યારેક થોડુંક વિશેષ અને થોડુંક ડિટેલમાં એટલે જઈએ છીએ કે આપણું ધ્યાન એ છે કે જે નબળામાં નબળા વિદ્યાર્થી છે એમને પણ આપણે સાથે જોડવા છે અને એને ફીલ કરાવવું છે કે ભાઈ ભણવું તો મજા આવે છે. તો આવો, સાથે રહીને કામ કરી રહ્યા છીએ, તો ટેસ્ટ માટે રેડી. પણ મિત્રો, તમારે ટેસ્ટ પછી જરૂરથી મને કેટલા સાચા પડે છે એ કોમેન્ટ્સમાં લખવાનું છે. જોઈએ ટેસ્ટ. મિત્રો, ફરીથી યાદ રાખજો કે આ પ્રશ્નો કોઈ પણ પરીક્ષામાં, તલાટી, જીપીએસસી, કોઈ પણ પરીક્ષામાં આવી શકે છે. કોન્સ્ટેબલની દેતા હો કે પીજીવીસીએલની દેતા હો કે પછી બિન સચિવાલય દેતા હો અને કે પછી તમે 12મા ધોરણની અંદર આર્ટ્સની અંદર પરીક્ષા દેતા હો, તો મિત્રો પ્રશ્ન પ્રશ્ન છે અને તમને હવે આવડે છે, કોઈ સવાલ નથી. તો જોઈએ, પ્રિન્ટિંગ પ્રેસ, છાપકામની જે ટેકનોલોજી કહેવાય, એની શોધ કઈ સાલમાં થઈ? બિલકુલ સાચું છે, હે ને, 1440 યા 1440, બરાબર, 1440માં પ્રિન્ટિંગ પ્રેસની શોધ ક્યાં થઈ, મતલબ દેશના સંદર્ભમાં ક્યાં? યસ, બિલકુલ સાચું, જર્મની, હે ને, જોર લગાવો તો મેન, યા બિલકુલ સાચું. પ્રિન્ટિંગ પ્રેસની શોધ કોણે કરી? યસ, ગોઠાવાડેલો બર્ગર, યસ, ગુટેનબર્ગ, ગુટેનબર્ગ. અને હા, ભારતમાં વર્તમાન પત્રની શરૂઆત કઈ સાલમાં? યસ, 14માં 3 વધારી રહ્યા છે, 17, બિલકુલ સાચું, 40ના ડબલ કહી રહ્યા છે, 80, 1780, બિલકુલ સાચું છે. અને મિત્રો, પૂછ્યું નથી, ચલો આવશે, જે કાંઈ પ્રશ્ન આવે છે, અત્યારે પૂછેલું કે તારીખ પૂછે તો પૂછતા નથી, પણ પૂછે તો પણ તમને યાદ છે. યસ, 26 જાન્યુઆરી નહીં, 3 દિવસ ઉમેરીને 29 જાન્યુઆરી 1780. નેક્સ્ટ ક્વેશ્ચન, એ વધારાનો હતો મિત્રો, નેક્સ્ટ, કે ભારતમાં વર્તમાન પત્રની શરૂઆત કોણે કરી? યસ, જામ યાદ આવે છે ને, ગથિયાનું, યસ, જેમ્સ અગસ્ત અને હાકી, જેમ્સ અગસ્ત હાકી, બિલકુલ સાચું છે તમારું. અને એના પછીનો પ્રશ્ન, ભારતમાં પહેલું વર્તમાન પત્ર કયું? તો મિત્રો, જ્યારે પહેલું શબ્દ બોલે છે, યસ, બંગાળ ગેઝેટ, બંગાળ ગેઝેટ. બંગાળ ગેઝેટ કઈ ભાષામાં હતું? બિલકુલ યાદ છે તમને, અંગ્રેજીમાં, હે ને, અંગ્રેજી. ત્યાર પછીનો પ્રશ્ન, બંગાળ ગેઝેટ કેટલા સમયે બહાર પડતું? યસ, સપ્તાહ, હે ને, એટલે સાપ્તાહિક હતું. અને ભારતનું સૌ પ્રથમ દૈનિક વર્તમાન પત્ર કયું? બિલકુલ સાચું છે, કલકત્તા ગેઝેટ, કલકત્તા ગેઝેટ. અને UNI નું ફૂલ ફોર્મ શું? બિલકુલ સાચું, યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા, યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા. અને PTIનું સ્થાપના ક્યારે થઈ? સોરી, PTIનું ફૂલ ફોર્મ, બિલકુલ સાચું, પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. અને PTIની સ્થાપના ક્યારે થઈ?
બાર જઈને હે ને તો પતી જાય. હા, 12 અને સ્વતંત્રતા દિવસ એટલે 15મી ઓગસ્ટ. બિલકુલ સાચું છે. તો 15માં 12 મિનિટ, 27/8/1947, બરાબર, આઝાદીના 12 દિવસ પછી હે ને, 27 ઓગસ્ટ 1947, બરાબર. એટલે આઝાદીના 12 દિવસ પછી તરત જ આ સ્થાપના થઈ ગયેલી, કારણ કે આ પણ બહુ મહત્વની જ વાત છે ન્યૂઝપેપર એ. ત્યાર પછી વર્તમાન પત્ર સંચારનું કયું માધ્યમ ગણાય? તો મિત્રો હવે તમે જાણો જ છો, એ મુદ્રિત માધ્યમ ગણાય. બીજું કયા? સમૂહ સંચારમાં ગણાય, સમૂહ સંચારમાં ગણાય. અને આધુનિક સ્વરૂપ પણ આ ગણાય. તો આધુનિક સમૂહ સંચારનું મુદ્રિત માધ્યમ, તો આ ડિટેલમાં વાત કરી દીધી. યુએનઆઈ એનું કાર્ય, તો મિત્રો યુએનઆઈનું કામ સમાચારો આપવા, સમાચારો આપવા. અને સમાચારપત્રો કેટલી કક્ષાએ કામ કરે છે અને કઈ કઈ? મિત્રો આવડે છે, 4 કક્ષાએ: સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય. તો મિત્રો 15એ 15 કેટલા સાચા પડ્યા? રાજી થાઓ, વેરી નાઇસ. તો વલોણું તો ચલો સંભળાવી દઈ. મિત્રો વલોણું સંભળાવું એ પહેલાં થોડીક વાત કરી લઈએ કે પ્રિન્ટિંગ પ્રેસની શોધ ભલે થઈ પણ એનાથી કેટલો બધો ફાયદો થયો, કારણ કે એના પછી જે હાથેથી લખી શકાય એની કેટલી બધી મર્યાદા હોય, ત્યાં એક સાથે હજારો આવૃત્તિ બહાર પડી શકતી. ખાસ કરીને ત્યારના જે વર્તમાન પત્રો હતા એ ચોપાનિયા સ્વરૂપના હતા, આપણે જે પેલા પેમ્પલેટ્સ આવે છે ને એ પ્રકારના. બીજી વસ્તુ, હસ્તલિખિત જે પુસ્તકો છે એની પણ ઘણી બધી કોપીઝ થઈ શકતી હતી આ પ્રેસને લીધે. તો એટલે કે એમાં બીબાને નહીં પણ લખાણ જ ડાયરેક્ટ પ્રિન્ટ થતા. બીજી વાત તો એ આપણે જાણીએ છીએ કે નિરક્ષરતા વધવાને લીધે એની અસરકારકતા બહુ ઓછી રહી. પણ હવે મિત્રો આપણે જાણીએ છીએ કે સાક્ષર પણ લોકો થઈ રહ્યા છે, ટેકનોલોજી પણ આધુનિક આવી ગઈ છે, કેટલા પ્રકારના તો પ્રિન્ટર પણ આપણી ઉપલબ્ધ છે હે ને. તો ફોટોકોપી મશીન છે, યસ, એક સાથે કેટલી બધી કોપીઝ થઈ શકે છે. તો મિત્રો જે પાઠ્યપુસ્તકો તમે જુઓ તો ધાર્મિક ગ્રંથો અને નવલકથાઓ, સાહિત્યો, બધા સાહિત્યકારોએ ખૂબ લખેલું સાહિત્ય, કાવ્ય સંગ્રહો, સામયિકો, બરાબર, નાટ્ય સંગ્રહો, આ બધું હવે ઉપલબ્ધ બન્યા અને એનો સંસ્કૃતિ ઉપર, લોકો ઉપર ખૂબ જેને કહેવાય અસર સરસ રહી, અને એના આધારે લોકો વધારે સાહિત્યને સમજતા થયા, જ્ઞાનને, જ્ઞાનથી વધુ નજીક આવ્યા. હવેનો યુગ મિત્રો કમ્પ્યુટર યુગ છે, ઇન્ટરનેટ છે, સ્માર્ટફોન છે. તો હવે વર્તમાનપત્ર જે પ્રિન્ટિંગ છે એનું પણ સ્વરૂપ બદલાઈ રહ્યું છે, ઘટાડો થઈ રહ્યો છે. તમે જાણો છો કે ઈ બુક કન્સેપ્ટ પણ હવે કામ કરી રહ્યો છે, તો એક શરૂઆત થઈ ચૂકી છે. તો જે ડિજિટલ ટેકનોલોજી આવી, તો જે પહેલાં બીબાથી પ્રિન્ટિંગ કરતા એ બધો હવે અંત આવી ગયો. હવે નવી દિશા સાથે, નવી ટેકનોલોજી સાથે લોકો જોડાતા રહ્યા છે. તો મિત્રો ક્યારેક ટૂંકનો લખવું હોય તો થોડીક વાતો લખી શકો એટલા માટે. તો વલોણું સાંભળી લેશો ને મિત્રો, આપણે પ્રિન્ટિંગની ક્યાં જરૂર છે? એક્ઝેક્ટલી, કે જે માર્કશીટ આવશે ને એમાં માર્ક્સની અંદર પ્રિન્ટ થયેલા માર્ક્સ એ પણ જે નક્કી કર્યા છે એ માર્ક્સ આવે ને તો મજા આવે. અને જો તમે ગવર્મેન્ટ જોબની તૈયારી કરો છો તો ઓર્ડર પણ પ્રિન્ટ થયેલો આવી જાય ને તો મજા આવી જાય. તો મિત્રો આ બધું તમને યાદ આવવાનું છે, કારણ કે તમને હવે બધું આવડે છે. 15એ 15 ગુણ મોસ્ટ ઓફ સાચા છે, અને ધારો કે એકાદ બે ખોટા પડ્યા છે તો પણ હવે તમને યાદ જ છે કે એનો જવાબ શું છે. તો આજના વલોણામાં, કે એ પ્રિન્ટિંગ એવું હશે જેમાં મેં ધારેલા માર્ક્સ હશે, એ પ્રિન્ટિંગ એવું હશે જેમાં મેં ધારેલા માર્ક્સ હશે, આ શીખેલું યાદ હશે ને પરીક્ષા ખંડમાં સ્પાર્ક્સ હશે. જી હા મિત્રો, સ્પાર્ક્સ થશે, તમને આ બધું યાદ આવશે. તમે રાઉન્ડ કરતા હશો ને તો તમને આ વાર્તા યાદ આવશે, એને ગુટનબર્ગ યાદ આવશે, તો આ બધું યાદ આવશે મિત્રો. અને એટલા માટે જ આપણે જેને કહેવાય કે હળવાશ ઊભી કરવા માટેનો આ સરનો પ્રયાસ છે, એનડીસીનો પ્રયાસ છે, અને એમાં તમારા બધાનો પ્રેમ ભેળો છે. તો ફરીથી મિત્રો વિશ યુ ઓલ ધ બેસ્ટ. બધાને જોડતા રહેજો, કામ કરતા રહેજો, દરરોજ કામ કરજો, તો આગળ તો જરૂર આવવાના છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો, અરે હા, કોમેન્ટ્સ ભૂલાય નહીં. આવજો.